નવરાત્રી પર્વ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ રહ્યું છે ત્યારે શેરી મોહલ્લામાં ગરબાની રમઝટ બોલાવાઈ રહી છે પણ ગરબા માત્ર બહેનો કે જે કે ભાઈઓ જ રમી શકે એવું નથી જેલમાં સજા ભોગવતા કેદીઓ જેલની બહાર તો નીકળી ન શકે પણ જેલની અંદર ગરબા તો રમી જ શકે આ વિચાર આવ્યો રાજપીપળા જિલ્લા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ એલ એમ બારમેડાએ એમણે જેલમાં કેદીભાઈઓ પણ નવરાત્રી પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવી શકે અને કેદીઓ પણ ગરબા રમી શકે એ પ્રકારનું સુંદર આયોજન કર્યું હતું જેલમાં મા અંબાની મૂર્તિ વિધિવત સ્થાપના કરી રોજ પોતાની અને કેદીઓ સાથે જેલનો સ્ટાફ પણ જોડાયો અને રોજ સવારે સાંજ ભક્તિભાવપૂર્વક માતાજીની આરતી પૂજન અને ગરબાની રમઝટ જામી જેલમાં બંદીવાન કેદીભાઈઓ માટે નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે માતાજીની આરતી સાથે બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભારંભ થયો જેલ અધિક્ષક બારમેડાના જણાવ્યા અનુસાર જેલોના વડા ડૉક્ટર કે એલ રાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ જેલમાં બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ગરબાનું આયોજન કરવા સૂચના થતાં રાજપીપળા જિલ્લા જેલ શા ખાતે બંદીવાનોની બેંકમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે બંદીવાનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે ઇન્ચાર્જ અધિક્ષક એલ એમ બારમેરા દ્વારા માતાજીની આરતી કરી બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભારંભ કરવામાં આવતા જેલમાં ધાર્મિક વાતાવરણ ઊભું થયું હોવાનું જણાવ્યું હતું બંદીવાન દ્વારા દુર્ગા અષ્ટમી નિમિત્તે હવનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેનાથી જેલમાં ધાર્મિક વાતાવરણ ઊભું થયું હતું આવા ધાર્મિક વાતાવરણથી બંદીવાનોમાં માનસ પરિવર્તન થતું હોવાનું જણાવ્યું હતું દીપક જગતાપ જેડેશ ટીવી રાજપીપરા